नमस्कार विद्यार्थी मित्र, आपणे प्रकरण नंबर 3 श्रेणी एमां ઉત્કેટના 12 एमसीक्यू सुधी जोयुं हतुं। हवे आगळ 13માં एमसीक्यू जी लईए तो एमां a ऑफ x એટલે કે એક શ્રેણી આપેલું છે વિધેય સ્વરૂપે, તો a ઓફ π/2 ઇન્ટુ a ઓફ π બરાબર ખાલી જગ્યા। હવે અહીંયા જે વિધેય આપેલું છે શ્રેણીમાં એના ઘટકો છે cos x માઇનસ sin x, બીજી હાથના ઘટકો sin x અને cos x। તો આપણે ગુણાકાર કરવાનો છે a ઓફ π/2 ઇન્ટુ a ઓફ π। તો પહેલા આપણે a ઓફ π/2 શોધીએ, તો વિધેયમાં જ્યાં x છે ત્યાં આપણે π/2 મૂકીશું, એટલે કે cos π/2 માઇનસ sin π/2 અને બીજી હાથના ઘટકો sin π/2 cos π/2। આપણે જાણીએ છીએ કે ભાઈ cos π/2 ની કિંમત શૂન્ય થાય અને sin π/2 ની કિંમત 1 થાય। અહીં માઇનસ આગળ એટલા માટે લખ્યું છે કે આ જે ઘટક છે એની આગળ માઇનસ છે। ઓકે, તો આપણે a ઓફ π/2 શોધી કાઢ્યું, એ જ રીતે a ઓફ π શોધીશું। કઈ રીતે? સેમ, જ્યાં x છે ત્યાં આપણે π મૂકી દેવાના, cos π ની કિંમત માઇનસ 1 અને sin π ની કિંમત શૂન્ય થશે। ઓકે, આ રીતે આપણે a ઓફ π/2 અને a ઓફ π શોધી કાઢ્યું। હવે આ બંને શ્રેણીકોનો ગુણાકાર કરીશું આપણે a ઓફ π ઇન્ટુ a ઓફ π/2, સોરી a ઓફ π/2 ઇન્ટુ a ઓફ π। ઓકે, આ બંનેનો ગુણાકાર તમે જોઈ શકો છો। ઓકે, તો એને પરિણામ નંબર 1 આપી દીધું છે, અહીંયા મેં ગણતરી પહેલેથી જ કરેલી છે। હવે આ પરિણામ 1 આપને મળી ગયું। હવે આપણે જે આપણને ચાર ઓપ્શન આપેલા છે તો અહીંયા આપણે ઓપ્શન વાઇઝ ચેક કરીશું તો ઇઝી પડશે। પહેલું ઓપ્શન છે a ઓફ 0, એટલે આપણે શું કરવાનું કે એને વેરીફાઈ કરવાનું અને પરિણામ 1 મળે છે કે નહીં એ ચેક કરવાનું। ઓકે, એટલે અહીંયા શ્રેણીકમાં આપણે x ને બદલે 0 મૂકી દઈએ અને ચેક કરીએ કે શું પરિણામ 1 મળે છે કે નહીં। જો યસ તો એ આપણો આન્સર છે, ના તો પછી આગળ વધો વિકલ્પ 2 તરફ। તો અહીંયા આપણે વિકલ્પ 2 ને ચેક કરીએ, વિકલ્પ b। એમાં વિકલ્પ b માં છે a ઓફ માઇનસ π/2, એટલે આપણે પહેલા તો cos માઇનસ π/2 અને sin માઇનસ π/2 ની કિંમત શોધી નાખીએ, એની જરૂર પડશે। તો cos માઇનસ π/2 ઇક્વલ ટુ 0 અને sin માઇનસ π/2 ઇક્વલ ટુ માઇનસ sin π/2, એટલા માટે કે sin અયુગ્મ વિધેય છે એટલે કે એની કિંમત માઇનસ 1 મળશે। હવે આપણે a ઓફ માઇનસ π/2 આપેલ વિધેયમાં મૂકી દીધું, બરાબર છે, એટલે x ની જગ્યાએ માઇનસ π/2 મૂકી દઈએ તો આપણને પરિણામ 1 મળી જાય છે। દેટ મીન્સ કે વિકલ્પ b સાચો છે। કદાચ b માં પણ જવાબ ના આવે તો c તરફ જાઓ, અને a b c ત્રણે ખોટા હોય તો d તો સાચો હોવાનો જ છે, ચોથો વિકલ્પ। ઓકે, હવે પછીનો ક્વેશ્ચન છે 14મો, નીચેના પૈકી કયું અસત્ય છે? ઓકે, આમાં પણ આપણે ઓપ્શન પ્રમાણે જે આપેલા વિધાનો છે એ બધા ચેક કરવા પડશે। ચલો તો ઓપ્શન એ થી શરૂઆત કરીએ। ઓપ્શન એમાં આપણને આપેલું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી। તો અહીંયા આપણે યાદ રાખજો કે એ અને બી બે શ્રેણીકો છે, નહીં કે કોઈ વાસ્તવિક સંખ્યા। ઓકે, આ શ્રેણીકો માટે આપણે ચેક કરવાનું છે। તો આની અંદર પહેલા તો આપણે એ પ્લસ બી અને એ માઇનસ બી આ બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ અને ચેક કરીએ કે ઓપ્શન એ સત્ય છે કે અસત્ય। ચલો, એ ઇન્ટુ એ એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી એ માઇનસ બી સ્ક્વેર આ રીતે મળે। હવે અહીંયા એવું થાય કે સર બી એ ને બદલે આપણે એ બી લખી નાખીએ તો પછી પરિણામ સત્ય દઈએ, પણ ના, કારણ કે શ્રેણી ગુણાકારમાં આપણે જાણીએ છીએ ક્રમનો નિયમ જળવાતો નથી, બરાબર। તો એ બી નોટ ઇક્વલ ટુ બી એ એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ
a माइनस बी ओके એટલે કયું અસત્ય આવશે તો કે પહેલું જ ઓપ્શન અસત્ય છે બાકીના સી બી સી અને ડી આ તમે ઓપ્શન ચેક કરશો તો એ સત્ય છે ઓકે બી ઓપ્શનની આપણે વાત કરીએ તો એ ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ એના પરિવર્ત શ્રેણિકનો ફરી પાછો પરિવર્ત શ્રેણિક લઈએ તો એ આવે એ તો આપણે જાણીએ જ છે એ બી આખાની એન ઘાત ઇક્વલ ટુ એ ની એન ઘાત ઇન્ટુ બી ની એન ઘાત યાદ કરો આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યું હતું ઉપમા જ છે અને ડી ઓપ્શન પણ તમે ચેક કરશો સાદુરૂપ આપીને તો એ પણ સત્ય છે એટલે ખાલી એ જ અસત્ય આવશે હવે આગળ જઈએ હવે જેના પછીનો ક્વેશ્ચન 15મો ક્વેશ્ચન એમાં શ્રેણિક એ આપેલા છે તથા બી ઇક્વલ ટુ ખાલી જગ્યા તો એ બી ઇક્વલ ટુ બી એ થાય આપણે શ્રેણિક બી એવો શોધવાનો છે કે જેથી એ બી ઇક્વલ ટુ બી એ થાય તો આમાં પણ ઓપ્શન પ્રમાણે જઈશું ચલો પહેલા આપણે વિકલ્પ એ ચેક કરીએ ઓકે એ સાચું છે કે ખોટું એમાં બી ની જે સૈનિક બી છે એ આપણને ઓપ્શન એમાં આપેલો છે એ પ્રમાણે લઈ લઈએ તો ચેક કરીશું એ બી ઇક્વલ ટુ બી એ થાય છે ચલો પહેલા એ બી શોધીએ સૈનિક એ 1 1 0 1 આપેલા છે અને શ્રેણિક બી આપણે ઓપ્શન એ માંથી લઈશું એક્સ વાય 0 અને વાય ઓકે અને ચેક કરીએ એ બી ઇક્વલ ટુ બી એ થાય છે કે નહીં તો શું મળશે આપણને એક્સ પ્લસ 0 વાય પ્લસ વાય 0 પ્લસ 0 અને 0 પ્લસ 1 એટલે કે એક્સ 2y 0 અને y આવશે હવે બી એ ચેક કરી બી ઇન્ટુ એ સૈનિક બી મૂકી દીધો આપણે હવે સૈનિક એ ના ઘટકો લખી નાખીએ અને હવે ચેક કરીએ બી એ શોધી એક્સ પ્લસ 0 મળશે અહીંયા આવશે એક્સ પ્લસ વાય આટલું જોતા ખબર પડે કે સમાન થવાના નથી એટલે કે એક્સ એક્સ પ્લસ વાય 0 અને વાય દેટ મીન્સ એ બી નોટ ઇક્વલ ટુ બી એનો મતલબ કે વિકલ્પ એ સાચો નથી તો હવે આપણે જઈશું વિકલ્પ બી તરફ ચલો તો વિકલ્પ બી આપણે ચેક કરીએ તો એમાં ઘટકો આપેલા છે બી વિકલ્પમાં એક્સ વાય 0 એક્સ પહેલાં આપણે એ બી લઈ લઈએ એ મેં ઓલરેડી ગણતરી કરેલી જ છે ઓકે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને કે એ બી ઇક્વલ ટુ બી એ થાય છે કે નહીં આપણે એ અને બી નો ગુણાકાર લઈએ તો એના ઘટકો મળે છે એક્સ એક્સ પ્લસ વાય બીજી હારમાં 0 અને એક્સ અને એ જ રીતે બી અને એ નો ગુણાકાર કરીએ તો પણ આ જ ઘટકો મળે છે એટલે કે વિકલ્પ બી માટે એ બી ઇક્વલ ટુ બી એ સત્ય છે એટલે વિકલ્પ બી સાચો છે ઓકે તો કદાચ બી થી જવાબ ના આવે તો સી પર જઈશું ડી પર જઈશું એ રીતે આગળ વધવાનું એટલે આ ક્વેશ્ચન પણ આપણે ઓપ્શન પ્રમાણે ચેક કરવો પડશે આગળનો ક્વેશ્ચન લઈએ 16મો ક્વેશ્ચન એમાં એ અને બી એ સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો આપેલા છે તો આપણે શોધવાનું છે એ ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્ટુ એ આખાની એન ઘાત બરાબર ખાલી જગ્યા જ્યાં એન બિલોંગ્સ ટુ પ્રાકૃતિક સંખ્યા હવે ખરેખર આપણે આ વિધાન જો સાબિત કરવું હોય તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરી શકીએ છીએ પણ આ તો વિકલ્પ છે એટલે આપણે એટલી લાંબી રીત નહીં લઈએ અહીંયા પણ આપણે કંઈક એ જ મેથડથી આગળ વધીશું બરાબર ચલો પહેલાં આપણે જે એ ઇન્વર્સ
into B A એની બે ગાસ શોધીએ ઓકે એટલે A ઇન્વર્સ B A અગેન A ઇન્વર્સ B A ચાલો આમાં આપણે જાણીએ છે કે ભાઈ ગુણાકારમાં જૂથનો નિયમ જળવાય છે પણ શ્રેણીકો એ જ ક્રમમાં હોવા જોઈએ એટલે આપણે અહીંયા A ઇન્વર્સ B A અને A ઇન્વર્સ એનું એક જૂથ લઈ લઈએ B A એટલે કે A ઇન્વર્સ B A ઇન્ટુ A ઇન્વર્સ I થઈ જશે ઓકે હવે B ઇન્ટુ I ઇન્ટુ B કરો તો B ઇન્ટુ I તો B જ આવવાના છે અને B ઇન્ટુ B B સ્ક્વેર થશે એટલે આપણને પરિણામ શું મળ્યું A ઇન્વર્સ B સ્ક્વેર A ઓકે હવે આ રીતે આપણે આગળ વધીએ A ઇન્વર્સ B ઇન્ટુ A હોલ ક્યુબ લઈએ તો આની અંદર આપણને જવાબ શું મળશે તો A ઇન્વર્સ B ઇન્ટુ A હોલ સ્ક્વેર ઇન્ટુ A ઇન્વર્સ B ઇન્ટુ A ચાલો આનો જવાબ તો આપણે સોરી આનો જવાબ તો આપણે ઉપર શોધી કાઢ્યો છે એટલે તે છે A ઇન્વર્સ B સ્ક્વેર A A ઇન્વર્સ B ઇન્ટુ A હવે આનું સાદુરૂપ આપશો ને તો આપણને A ઇન્વર્સ B ઇન્ટુ A હોલ ક્યુબ એનો જવાબ મળશે A ઇન્વર્સ B ક્યુબ ઇન્ટુ A મળશે ઓકે તો તેથી હવે આપણે આ જ રીતે આગળ વધીએ તો હવે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે કહી શકીએ કે A ઇન્વર્સ B ઇન્ટુ A આખાની n ઘાત તો A ઇન્વર્સ B ની n ઘાત ઇન્ટુ એ જવાબ આવશે બરાબર એટલે કયો વિકલ્પ આવશે વિકલ્પ સી મળશે ઓકે તમે આગળ ગણતરી કરી અને પછી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આનો જવાબ લાવી શકો છો ઓકે ચાલો હવે આગળ એ અને બી એ 3/3 કક્ષાના શ્રેણીકો છે તો એ પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા A પ્લસ B હોલ સ્ક્વેર હવે A અને B શ્રેણીકો છે હમણાં જ આગળ આપણે એક આવા દાખલાની ચર્ચા કરી તો A પ્લસ B ઇન્ટુ A પ્લસ B બે વખત લઈશું આ બંનેનો ગુણાકાર કરીએ આપણે A સ્ક્વેર પ્લસ AB પ્લસ BA પ્લસ બી સ્ક્વેર હવે યાદ રાખજો અહીંયા પણ કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ શ્રેણી ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી આની આગળ જ આપણે ચર્ચા કરી ફક્ત આ જ જવાબ આવશે એટલે જવાબ આવે બી ઓકે એટલે આજે જે આપણે એક બે પ્રકારના અવાજ દાખલા જોયા એના ઉપરથી આપણે કહી શકીએ કે જે વિસ્તરણના સૂત્ર આપણે વાપરતા હતા વાસ્તવિક સંખ્યા માટે એ શ્રેણીકોમાં લાગુ પડતા નથી ઓકે તો એનો ગુણાકાર આ જ રીતે કરવો પડે ચલો હવે આગળનો ક્વેશ્ચન છે એમાં ત્રણ શ્રેણીકો આપણને A B અને C આપેલા છે તો નીચેના પૈકી કયું શક્ય છે કે આપણે શોધવાનું તો પહેલા તો આપણે ત્રણે શ્રેણીકોની કક્ષા લખી નાખી શ્રેણી A એની કક્ષા છે 1/2 અને 3 સ્તંભ એટલે 1/3 શ્રેણી B ની કક્ષા 3/1 અને શ્રેણી C ની કક્ષા છે 2/2 ચલો પહેલું ઓપ્શન ચેક કરો
ए बी इंटू सी ए अने बी नो गुणाकार तो शक्य छे जो अने बी मा अरे श्रेणी ए मा स्तंभनी संख्या अने बी नी हाथनी संख्या समान छे ए बी आपणने 1/1 कक्षानो मळशे। हवे शुं आ ए बी नो सी साथेनो गुणाकार शक्य छे? ना, कारण के जे श्रेणी ए बी आपणने मळ्यो एना स्तंभ एक छे अने सी नी हाथ बे छे એટલે એ બી ઇન્ટુ સી આ શક્ય નથી, બરાબર। હવે આપણે બીજો વિકલ્પ ચેક કરી એ સી ઇન્ટુ બી, એ અને સી નો ગુણાકાર કૌંસમાં જે આપેલું છે ચેક કરો। હવે એમાં ત્રણ સ્તંભ છે, બીમાં બે હાર છે, એટલે એ અને સી નો ગુણાકાર જ થાય નહીં, એટલે બી વિકલ્પ નથી શક્ય। સી ઓલરેડી આપણે અહીંયા જોયું છે કે એ અને બી નો ગુણાકાર શક્ય છે, એટલે સી હોઈ શકે હમણાં, બરાબર। હવે આપણે ડી વિકલ્પ લઈએ, એમાં એ ઇન્ટુ બી સી આપેલા છે। હવે બી અને સી નો ગુણાકાર અહીં કૌંસમાં છે, એ શક્ય છે કે નહીં ચેક કરો। જો બી ના સ્તંભની સંખ્યા એક છે, સી ની હાથની સંખ્યા બે છે, ઓકે, એટલે આ પણ શક્ય નથી, તો ફક્ત સી વિકલ્પ જ શક્ય છે। હવે આ જ વિકલ્પ હતો એ શ્રેણી ગુણાકારના કોન્સેપ્ટ ઉપર આધારિત હતો, ઓકે। તો હવે બાકીના બીજા એમસીક્યુ સાથે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું।